માસીના ઘેર વેકેશન કરવા આવેલ યુપીના 6 વર્ષીય અનીસ રમતા રમતા ભૂલો પડી ગયો. રડતા રડતા બાળક જીનવાલા સ્કૂલના ઈવીએમ સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચી ગયો હતો, જ્યાં ફરજ પરના જવાને રડતા બાળકની પડખે આવી પોલીસને જાણ કરતા પરિવાર પણ શોધવા નીકળ્યું હતું. એક તરફ પોલીસ પરિવારની શોધ શરૂ કરી અને પરિવાર બાળકને શોધતા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને બાળક સાથે સુખદ મેળાપ થયો હતો. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે આવેલ સંજયનગર ખાતે રહેતા સોનાબેન પંકજભાઈ યાદવના ઘરે ઉત્તર પ્રદેશથી તેમના ભાઈ લક્ષ્મણસિંહ નગીનસિંહ યાદવ પરિવાર સાથે વેકેશન કરવા આવ્યા હતા. ગત રોજ આવેલ લક્ષ્મણસિંહ યાદવનો 6 વર્ષનો પુત્ર અનીસ આજરોજ સવારે પોતાની માસીની દીકરા જોડે ઘર બહાર રમી રહ્યો હતો. દરમિયાન શ્વાન ભસતા તે ત્યાંથી ભાગ્યો અને ઘર ભૂલો પડી ગયો. રડતા રડતા 1/2 કિલોમીટર દૂર જીનવાલા સ્કૂલ સુધી પહોંચી ગયો. ત્યાં રડતો રડતો બેઠો હતો, જે ઈવીએમ સેન્ટર બહાર ફરજ પરના જવાન વિનોદભાઈની નજરે પડતા તે બાળક પાસે પહોંચી તેને સાંત્વના આપી પૂછપરછ કરી, પણ બાળક જવાબ ન આપતા અંતે શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસ મથકે પોલીસ જવાન જીનવાલા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને બાળકને બાઇક પર એક જવાન લઈ તેના પરિવારની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન બાળકના પરિવારજનો પણ બાળકને શોધતા શોધતા પોલીસ મથકે પહોંચી ગયા હતા, જે દરમિયાન પોલીસ જવાનને જાણ કરી પોલીસ મથકે પરત બોલાવ્યા હતા. ત્યાં બાળકને જોઈ પરિવાર અને પોતાની માતાને જોઈ બાળક બંને હર્ષના આંસુથી છલકાઈ ઉઠ્યા હતા. પોલીસ દ્વારા બાળકના રડવા માત્રથી જ શંકાના આધારે ગંભીરતા દાખવી ગણતરીના સમયમાં પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપી પોલીસે પ્રજાના મિત્ર હોવાની યુક્તિ સાર્થક કરી હતી.